जो आज मुद्दे चर्चा करी अने चर्चा करवी पण पड़े, विधानसभा चूंटणी नजीक छे, गमे त्यारे जाहेरात थई शके छे अने चूंटणीनुं वर्ष छे एटले स्वाभाविक रीते अलग अलग प्रकारनी यात्राओ अलग अलग प्रकारे मतदारोने रिझवा राजकीय पक्षो प्रयास करता होय छे। परंतु जो जे मूळ चर्चानो विषय छे ए तो छे बे, एक तो धार्मिक यात्रा अने बीजुं सौराष्ट्र। कारण के सौराष्ट्रमां आपणे जोयुं छे केजरीवालथी लईने बधा नेताओ प्रयास करी रह्या छे चर्चा करवा। मारी साथे स्टूडियोथी जोडाया छे राजकीय विश्लेषक अने वरिष्ठ पत्रकार अजयभाई उमट जोडाया छे, मारी साथे भाजपना नेता चैतन्य शंभू महाराज पण जोडाया छे अने थोड़ी ज वारमां कोंग्रेसना धारासभ्य किरीट पटेल पण जोडाशे। सौथी पहेला अजयभाई, एक तो सेंटर ऑफ द डिस्कशन, सेंटर ऑफ द पॉइंट सौराष्ट्र बनी रह्युं छे। आपणे जोयुं के केजरीवाल वारे वारे ज्यां ज्यारे प्रवास करे 70% એમનો પ્રવાસ સૌરાષ્ટ્રમાં છે। આપણે જોયું છે આવતીકાલે મોદી, પીએમ મોદી પણ આવી રહ્યા છે અને હવે કોંગ્રેસની આ યાત્રા કઈ રીતે આપ જોવો છો, ટૂંકમાં પ્રતિક્રિયા? જો હું તમને કહું કે કોંગ્રેસ પાર્ટી એવું માને છે કે શહેરી વિસ્તારોમાં એમને જે પ્રતિસાદ જોઈતો હોય એવો મળતો નથી। 2017 વિધાનસભાની ચૂંટણી તમે જુઓ તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ ચાર શહેરની કુલ 55 બેઠકો, તેમાંથી 44 બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતી હતી। એનો અર્થ એ કે ભાજપનો સ્ટ્રાઇક રેટ શહેરી વિસ્તારમાં 80% છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને 20% જ બેઠકો મળી હતી। એમાં કોંગ્રેસ અને અપક્ષ પણ સમાવેશ થાય છે અને એમાં પણ મોટેભાગે મુસ્લિમ વિસ્તારો હતા, જેમ કે અમદાવાદ જે છે એમાં જમાલપુર છે, શાહપુર છે, દરિયાપુર છે અને બીજા શહેર કોટડાના એવા વિસ્તાર જ્યાં મુસ્લિમ અને દલિત વિસ્તાર, એને બાદ કરતાં કોંગ્રેસ પાર્ટીને શહેરી વિસ્તારોમાં બહુ સફળતા મળતી નથી। ગ્રામ્ય વિસ્તારોની જે 127 બેઠકો છે એ 127 બેઠકમાંથી કોંગ્રેસ પાર્ટીને 70 બેઠકો પ્રાપ્ત થઈ હતી। અને સૌથી મહત્ત્વની વાત આપણે જે સૌરાષ્ટ્રની કરીએ છીએ, સૌરાષ્ટ્રમાં 54 બેઠકો, એમાં હું કચ્છ પણ ગણી લઉં છું, કચ્છ અને સૌરાષ્ટ્રની જે 54 બેઠકો છે એમાંથી 34 બેઠક જે છે એ કોંગ્રેસ પાર્ટીને મળી હતી। એ 34 બેઠકો જાળવવા માટે કોંગ્રેસ પાર્ટીની વ્યૂહરચના એવી છે કે માતાજીનું નોરતું શરૂ થયું છે, એટલે પહેલાં બીજા ત્રીજા નોરતે એ લોકો સિદ્ધસર આજે પહોંચ્યા છે, ખોડલધામ ગયા છે, ચોટીલાથી એમને યાત્રા શરૂ કરી છે। એટલે એમને એટલી પ્રતિતિ ચોક્કસ થઈ છે કે યાત્રા કરવાથી જનસંપર્ક થાય છે, લોકોને મળવાનું પણ થાય છે, લોકોના પ્રશ્નો જે છે એને વાચા આપી શકાય છે। અને સૌથી મહત્ત્વની વાત કે ભાઈ કોંગ્રેસ પાર્ટી છે એ પણ ધાર્મિક પાર્ટી છે, એ પણ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વ જે છે એનું સારી રીતના અનુકરણ કરી શકે છે। જેમ શક્તિસિંહ ગોહિલ અત્યારે ઉલ્લેખ કર્યો કે સનાતન ધર્મ, પણ ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે અમે પણ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવીએ છીએ અને અમે ધર્મથી વિમુખ નથી। એટલે એ એક મેસેજ, તમને યાદ હોય તો 2017ની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી છે એ ચોટીલા પણ ગયા હતા અને સોમનાથ મંદિર ગયા હતા અને અંબાજી પણ ગયા હતા। એટલે ટૂંકમાં ધાર્મિક એક ઢોળ ચડાવવાની વાત હોય એવું મને લાગી રહ્યું છે। ઠીક છે, ચૈતન્ય શંભુ મહારાજ પણ આપણી સાથે જોડાયેલા છે। ચૈતન્ય શંભુજી, શું લાગે છે કોંગ્રેસની આ યાત્રા, કોંગ્રેસની આ યાત્રા આમ તો સ્વાભાવિક રીતે આના એંગલ ઘણા બધા હોઈ શકે, પરંતુ એક રાજકીય પક્ષ તરીકે અને કોઈ પણ વ્યક્તિને અધિકાર તો છે, એટલે સૌરાષ્ટ્રમાં પરફોર્મન્સ વાઇઝ જોઈએ, માત્ર સૌરાષ્ટ્ર કચ્છની જેમ અજયભાઈ કીધું તો ગત વખતે આપણને ઘણું નુકસાન ગયું હતું 2012ની કમ્પેરિઝનમાં, આ વખતે શું લાગી રહ્યું છે કોંગ્રેસનો આ પ્રયાસ, કોંગ્રેસને સફળ નીવડશે તો પાછું નુકસાની થશે આપને? જુઓ, દરેકને રાજકીય પક્ષોને લોકશાહીની અંદર પોતાની યાત્રા યોજવાનો અધિકાર છે અને કોઈ પણ રાજકીય પક્ષે એને ક્યાં માઇલેજ મળી શકે એવું લાગતું હોય તો ત્યાંથી યાત્રાનો પ્રારંભ કરે। હવે ગઈ ફેરીના ચૂંટણીની અને આ વખતની જે ચૂંટણી છે એમાં ઘણો બધો ફરક છે, કારણ કે ગઈ ફેરી પાટીદાર આંદોલન સમગ્ર ગુજરાતની અંદર આવી હતું અને પાટીદારો એ આપ જાણો છો કે મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાયેલો વર્ગ છે, વિચારધારા સાથે જોડાયેલો વર્ગ છે, એટલે સ્વાભાવિક છે કે એના કારણે થોડું ટફ રહેલું। પરંતુ આ વખતે હું એવું નથી માનતો કે કોઈ પણ ધાર્મિક યાત્રા કોઈ રાજકીય પક્ષ કરે અને એના કારણે અમને નુકસાન થાય, દરેકને પોતાની રાજકીય યાત્રા કરવાનો અધિકાર છે। અચ્છા, આમ આદમી પાર્ટી પણ ચેતન્યજી છે હો આ વખતે અને કેજરીવાલ યાત્રાઓ કરી રહ્યા છે સૌરાષ્ટ્રની, આ તો હું પ્રશ્નમાં પૂછતા ભૂલી ગયો તો આપ જવાબમાં ભૂલી ગયા? નહીં, આમાં
કેવું છે કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ઓવેસીજીની પાર્ટી હોય કે XYZ પાર્ટી હોય, જ્યારે તમે ચૂંટણી લડવા મેદાને પડ્યા છો તો ત્યારે એમનો સામનો કરવાનો છે. અને દરેક રાજકીય પક્ષ જ્યારે ચૂંટણીની અંદર ઝુકાવતો હોય છે તો એ પોતાની જેટલી તાકાત છે લગાડવાનો પ્રયત્ન કરે, પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ગમે તે આવે. અમે છેલ્લા 2 વર્ષથી ચૂંટણીના મોડ ઉપર છીએ, 2 વર્ષથી અમારી તૈયારીઓ ચાલી રહી છે, અમારા કાર્યકર્તાઓ બધા બિલકુલ સજ્જ છે. જ્યારે પણ ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટી મેદાને જંગ લડવા તૈયાર છે. અને ફરીથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તાના સૂત્ર ગ્રહણ કરશે એવી આશા છે. ઠીક છે, કિરીટભાઈ આપણી સાથે જોડાઈ ગયેલા છે, કોંગ્રેસ પાસેથી જવાબ લેશું, પરંતુ આ એક નાનકડા બ્રેક માટે રોકાઈ જાય. બ્રેક બાદ આ ચર્ચા આગળ વધારીશું.